હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે ઓનલાઈન લેક્ચરમાં આપણે કરીશું ફન ટાઈમ, તો કે લેસન નંબર 7. તો એ અને એન એ વિશે આપણે માહિતી વિસ્તૃત જોઈ હતી. તો હવે આજે આપણે જોશું ફન ટાઈમ. તો ફન ટાઈમમાં આપણે શું કરવાનું છે, ચિત્ર સાથે આપેલા નામોની પહેલાં એક કે એન આર્ટિકલ મૂકવાના છે. તો આગલા લેક્ચરમાં આપણે જોઈ લીધું હતું કે એ અને એનનો ઉપયોગ કઈ રીતે થાય, કેવી રીતે થાય. તો એકવાર જરાક પાછું રિવાઇઝ કરી લઈએ. તો એ એન બે આર્ટિકલ છે, એ ઈ આઈ ઓ અને યુ પાંચ સ્વર છે, બાકીના બધા વ્યંજન છે. એક વચન અને વ્યંજનથી શરૂ થતા હોય તો જાતિવાચક નામે એ આર્ટિકલ આવે, અને સ્વરથી ચાલુ શરૂ થતા હોય ઉચ્ચાર જાતિવાચક નામના એન આવે. તો સમજાણું, સ્વર હોય ત્યાં આ પાંચ આવે છે અને વ્યંજન હોય ત્યારે એ આવે. સમજાણું? તો અહીંયા એવી રીતે આ બી છે તો શું છે, વ્યંજન, તો એ આવ્યો. એચ છે તો વ્યંજન છે, તો આ એ આવ્યો. પી છે તો કે વ્યંજન કહેવાય, તો કે એ આવ્યો. ડી છે તો કે ઈ પણ વ્યંજન છે, તો એ આવ્યો. પછી સી છે તો કે ઈ પણ વ્યંજન છે. પછી સ્વર, તો એ છે ઈ સ્વર છે. જો આવ્યું એમ કીધું ને, એ ઈ આઈ ઓ યુ, તો આ સ્વર છે એટલે શું આવ્યું, એન. એવી જ રીતે ઈ તો શું છે, સ્વર, તો શું આવ્યું, એ એન. આઈ છે તો એ એન. ઓ છે તો કે એ એન, અને યુ છે તો કે એન, કારણ કે આ બધા સ્વર છે ને આ વ્યંજન છે. તો એવી જ રીતે અહીંયા બધા ધ્યાન રાખો અને આપણે કરીએ આજે. તો આપણે આજે આ કરીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો બુક પેન્સિલ કાઢીને બેસો. હાલો, પેજ નંબર કેટલા કાઢવાના છે, 31. તો હવે આપણે ચાલુ કરીએ. ટેબલ, આને શું કહે, ટેબલ. તો આ વ્યંજનથી ચાલુ થાય મૂળાક્ષર કે સ્વરથી, તો કે વ્યંજનથી. કેનથી ચાલુ થાય, વ્યંજનથી. તો અહીં શું આવશે, એ. હવે સ્વરથી ચાલુ થતું હોય તો આ સ્વરથી ચાલુ થાય, તો અહીંયા શું આવશે, એ એન. તો કે અહીંયા જોવાનું કે ઈ એટલે હશે એ ઈ આઈ ઓ યુ નથી ને, એમ જો અહીંયા ઈ આઈ ઓ યુ હોય તો એ એન આવશે. અને વ્યંજન એટલે કે ગમે એ શબ્દ હોય એ ઈ આઈ ઓ યુ સિવાયના, તો અહીંયા શું આવશે, એ. એવી જ રીતે ઈરોન, તો હવે શું છે, આઈ છે, બરાબર. તો અહીંયા શું આવશે, એ એન. એવી જ રીતે બધાને બધાએ આપણે આ વાક્ય પૂર્ણ કરીએ. મારી સાથો સાથ પૂરવા બનજો. પછી ગ્લાસ, તો વ્યંજન છે કે સ્વર, પહેલાં ઈ જોવાનું. તો કે એ આઈ સોરી એ ઈ આઈ ઓ યુ નથી ને, તો કે ના, તો આ વ્યંજન કહેવાય. તો અહીં શું આવશે, એ થઈ ગયો, એ. પછી આઉલ, તો આ શું છે, સ્વર, કારણ કે ઓ છે. એ ઈ આઈ ઓ યુ, તો આ ઓ છે, તો શું આવશે, એ એન. પછી કાર, કાર છે તો વ્યંજન કહેવાય કે સ્વર, વ્યંજન, તો અહીંયા શું આવશે, એ. પછી અન્યન, અન્યન, તો આને શું કહેવાય, વ્યંજન કે સ્વર, તો કે સ્વર કહેવાય, તો અહીંયા શું આવશે, એ એન. પછી હેટ, હેટ એટલે શું થાય, ટોપી, તો ટોપી તો છે, બરાબર. હોટ, તારે વ્યંજન કહેવાય કે સ્વર, તો કે વ્યંજન કહેવાય, તો અહીંયા શું આવશે, એ. પછી આઈસ્ક્રીમ, તો આ સ્વર છે કે વ્યંજન, આ સ્વર, તો અહીંયા શું આવશે, એ એન. પછી અહીંયા કેટ, સ્વર છે કે વ્યંજન, તો કે વ્યંજન, તો અહીંયા શું આવશે, એ. ખાલી આ જ અક્ષર જોવાનો, કયો, આ કે ઈ સોરી એ ઈ આઈ ઓ યુ નથી ને, ઈ હોય તો સ્વર કહેવાય, બાકીના બધા વ્યંજન, તો એ આવ્યો છે, તો સ્વર કહેવાય, તો અહીંયા શું આવશે, એ એન. સમજાણું? આવી જ રીતે કરવાનું. સીપ, તો શું છે, વ્યંજન, તો અહીંયા શું આવશે, એ. પછી એક્સ, તો અહીંયા શું આવશે, એ એન, સ્વર છે. પછી બ્રશ, તો કે વ્યંજન, તો એ. પછી એલિફન્ટ, તો ઈ છે સ્વર છે ને, તો અહીંયા શું આવશે, એ એન. પછી ઓરેન્જ, તો શું આવે, એ એન. પછી એરો, તો શું આવશે, સ્વર છે,
તો એ એન. પછી ઇન્જિન, એન્જિન તો શું છે, ઈ આવ્યું. તો આને શું કહેવાય, સ્વર, તો એ એન. પર્સ તો આ શું છે, વ્યંજન, તો અહીંયા શું આવશે, એ. એજ તો અહીંયા શું આવશે, ઈ છે, સ્વર છે, તો એ એન. પીકોક એટલે કે મોર, તો અહીંયા શું આવશે, એ. પછી ઈગલ તો અહીંયા શું આવશે, એ એન. સમજાય. પછી અહીંયા છે જીપ, તો જીપ છે તો આ શું છે, વ્યંજન, તો અહીંયા શું આવશે, એ. પછી એન્ટ તો શું આવશે, એ છે, સ્વર છે, તો શું આવશે, એ એન. પછી અમ્બ્રેલા, અમ્બ્રેલા છે તો અહીંયા યુ છે, તો અહીંયા શું આવશે, સ્વર. આ પહેલી વાર શબ્દ આવ્યો છે, જો ક્યાંય છે યુ, તો આ શું કહેવાય, સ્વર કહેવાય. પછી ઇક્વલ તો અહીંયા શું આવશે, આઈ છે, તો શું આવશે, એ એમ. કાઇટ, કાઇટ એટલે શું થાય, પતંગ, તો અહીંયા શું આવશે, વ્યંજન, તો એ આવશે. પછી બુક તો અહીંયા શું આવશે, વ્યંજન, વ્યંજનમાં શું લગાડવાનું, એ. સમજાઈ ગયું. એવી જ રીતે હજી વધારે ઉદાહરણ જોઈએ તો તમે તમારી બુકમાં લખતા જાજો. કેવી રીતે, તો કે આ આપણે એ એન વાળા આર્ટિકલ છે, દેખાય છે. તો હવે તમારે કેમ લખવાનું બુકમાં, એ એન્ડ એન, એન બરાબર, આવી રીતે લખી અને પેલું કરી, અને પેલું શું છે, પોટ બરાબર, તો પોટ લખીને પણ કરવાનું છે. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન હવે અહીંયા દેખાય છે. તો અહીંયા પોટ આપેલ છે, તો સ્વર છે કે વ્યંજન, તો કે વ્યંજન, તો અહીંયા શું આવશે, એ. પછી ગન, જી યુ એન, ગન એટલે બંદૂક, તો આ શું છે, વ્યંજન, તો એ આવશે. પછી ઇફ તો ઈ છે, તો શું આવશે, એ એન, કારણ કે સ્વર છે. પછી આંટ, કીડી, તો અહીંયા શું છે, સ્વર, તો એ એન. પછી પેન તો અહીંયા શું આવશે, એ આવશે, કારણ કે વ્યંજન છે. પછી નોઝ, નોઝ એમાં કયો આવશે, વ્યંજન કે સ્વર, તો કે વ્યંજન, તો કે એ આવશે. એવી જ રીતે અહીંયા નોટ તો શું આવશે, વ્યંજન છે, તો શું આવશે, એ. પછી કપ તો સી યુ છે, સી છે, ઈ શું છે, વ્યંજન, તો એ આવશે. પછી ડોનેટ તો અહીંયા શું આવશે, એ, કારણ કે આ વ્યંજન છે. પછી કેન તો અહીંયા શું, સી છે, એ વ્યંજન છે, તો અહીંયા શું આવશે, એ. પછી કેપ તો આ પણ વ્યંજન એટલે એ આવશે. પછી કાઇટ તો આ પણ વ્યંજન છે એટલે શું આવશે, એ. સમજાઈ ગયું. હજી એવું એક ઉદાહરણ જોઈએ, દેખાય છે બધાને. તો હવે બી એ ટી, બેટ છે, તો બી છે એ કેવું શું કહેવાય, વ્યંજન, તો અહીંયા શું આવશે, એ. પછી વાયોલિન તો અહીંયા શું આવશે, બી છે, એ વ્યંજન છે, તો અહીંયા એ આવશે. પછી ઈગ્લુ તો આઈ છે, તો શું આવશે, એ એન. પછી લગબડ, લેડીબગ એટલે શું થાય, અહીંયા શું આવશે, વ્યંજન કે સ્વર, તો કે વ્યંજન, તો એ આવશે. પછી રોઝ તો આ શું છે, આર, તો કે વ્યંજન, તો એ લખી નાખો. પછી ઓક્ટોબર્સ, ઓક્ટોબર્સ તો શું છે, એ આવે, તો અહીંયા શું આવશે, એ એન. પછી અહીંયા કેટીપિલર તો અહીં શું, સી છે, એ વ્યંજન છે, તો એ આવશે. ઓક્ટોમ્પસ, આ નથી ઓક્ટોમ્પસ, ઓક્ટોમ્પસ તો ઓ છે, તો શું આવશે, એ એન. પછી હાઉસ તો અહીંયા શું આવશે, એ, કારણ કે એ જ છે, એ વ્યંજન છે. પછી આઉલ તો આ શું છે, ઓ છે, એ સ્વર છે, તો એ એન આવશે. પછી સ્ટ્રોબેરી તો એસ છે, એ શું છે, વ્યંજન, તો શું કરશું આપણે, એન. પછી એજ તો ઇન્ડુ, ઈ છે, એ સ્વર છે, તો એ એન. પછી ફિશ તો કે વ્યંજન છે, તો કે એ. આઈસ્ક્રીમ તો શું આવશે, આઈ છે, તો એ એન. પછી ફ્રોગ તો એફ છે, એ વ્યંજન છે, તો શું આવશે, એ. પછી
યુનિકોર્ન, તો શું આવશે? યુ છે તો એ એન, કારણ કે સ્વર છે. પછી કાર, તો સી છે, તો શું છે આ? વ્યંજન, તો એ આવશે. યુ અમ્બ્રેલા, તો યુ છે તો સ્વર છે, તો કે શું આવશે? એ એન. પછી એરોપ્લેન, તો કે સ્વર. એલિફન્ટ, તો કે સ્વર. ક્યાં છે? તો કે ઈ આપેલા છે, એ આપેલા છે. એટલે તો હોમવર્કમાં તમે લખજો વિદ્યાર્થી મિત્રો, આજે કરાવેલ એ અને એન આર્ટિકલ વાળા નામ લખો. કયા? તો કે બધા. આ લખવાના છે હોમવર્કમાં એકવાર, આ પણ લખવાના છે અને આ પણ લખવાના છે. તો લખી લો હોમવર્ક બધા વિદ્યાર્થી મિત્રો. લખાઈ ગયું? તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.